नमस्ते विद्यार्थी मित्रों, आज अपनी समक्ष धोरण पांच विषय गुजराती विषयांक पाठ दस भूलनी सजा ए लईने आवी रह्यो छुं। जेमना लेखक छे प्रकाश लाला, साहित्य प्रकार से नाटिका। एक नाटक ना रूप में आ पाठ मूकवामां आव्यो छे। नाटक नुं नाम पड़ता अपना मन में एक रुचि पैदा थाय, रस पैदा थाय। आगळना जमानामां ज्यारे वर्तमान समय में जे मनोरंजन ना साधनों छे એવા સાધનો નહોતા। મનોરંજનનું જો કોઈ સૌથી મોટું સાધન હોય તો એ હતું નાટક। સમય બદલાણો, સમયની સાથે ચાલવું પડે। વર્તમાન સમયમાં નાટકનું એટલું મહત્વ નથી રહ્યું જે પ્રાચીન કાળમાં। આપણો આ પાઠ એક નાટકના સ્વરૂપમાં છે અને આ વિદ્યાર્થી મિત્રો તમે પણ ઘણીવાર નાટક જોયા હશે અને એવા વિદ્યાર્થીઓ પણ હશે કે જેને નાટકમાં ભાગ લીધો। નાટકમાં પાત્ર ભજવવું પણ કઠિન છે, શબ્દ સાથે શરીરને યોગ્ય ભાવથી મંડવું પડે છે, ત્યારે તમે સારું પાત્ર ભજવી શકો। નાટકમાં પ્રવેશ હોય છે, જેમ નાટકમાં પ્રવેશ હોય છે એમ આપણા આ નાટિકામાં ત્રણ દ્રશ્યમાં વિચાર્યું છે। દ્રશ્ય એક, દ્રશ્ય બે અને દ્રશ્ય ત્રણ। પ્રથમ તો ચર્ચા શીર્ષકની કરી કે ભૂલની સજા। ભૂલની સજા, ભૂલ એટલે કોઈ પણ કાર્ય આપણાથી બેદરકારીથી થઈ જાય અથવા તો આકસ્મિકે થતું હોય। ભૂલ કઈ રીતે થઈ એનાથી વિશેષ એ છે કે એ ભૂલને આપણે સ્વીકારવું જોઈએ। આજે પણ વિશ્વના ગમે તે ખૂણે જાઓ, ગમે તે વ્યક્તિ હોય, એમનાથી નાની મોટી ભૂલ થતી હોય છે। પણ હા, એ ભૂલને એ સહર્ષ સ્વીકારી અને કબૂલ કરે છે ત્યારે એને પોતાને આનંદ થાય છે। એ ભૂલ કદાચ કોઈનું જોતું હોય તો ઉપરવાળો ઈશ્વર પરમાત્મા એ તો જોતો જ, અને મહાપુરુષ એ વ્યક્તિ જ બને છે જેનાથી કદાચ કોઈ સામાન્ય ભૂલ થઈ હોય અને એનો સહર્ષ સ્વીકાર કરે અને ભવિષ્યમાં એવી ભૂલ ન કરે। એવા જ બાળકો આગળ જતા મહાપુરુષ ઉચ્ચ હોદાએ પહોંચે છે। અહીં જેની વાત કરવામાં આવી છે એ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ એવા અબ્રાહમ લિંકનની વાત છે। એના બાળપણનો એક સુંદર મજાનો અહીં પ્રસંગ મૂકવા માંગ્યો છે। મહાપુરુષ એમનું નથી થવાનું, કોઈ ઉચ્ચ હોદાએ એમનું નથી થવાનું, એમનામાં એવા ગુણ રહેલા હોય છે। ગાંધીજીના કેટલાક બાળપણના એવા પ્રસંગો હતા, એમનાથી કઈ ભૂલ થઈ તો એમના પિતા સામે સહર્ષ સ્વીકારે છે,
अथवा तो पत्र लखी स्वीकारे दरेक महापुरुष जीवन में कोई भूल थी हो सहज स्वीकारे हूँ मानु छु ये गुण एना कि पोता भूल स्वीकार एना हिसाब से महान बनी सके। अहीं जे प्रसंग छे याद रखो विद्यार्थी मित्रों, अमेरिका ना एक समय ना राष्ट्रप्रमुख अब्राहम लिंकन एनो बाळपणनो सुंदर मजाको प्रसंग छे। तो आओ विद्यार्थी मित्रों आपणे धोरण पांच नो सुंदर मजानो पाठ दस भूलनी सजा ए शुरू करवा जई रह्या छे। आशा राखू छू के आप सौए ए पाठ ने प्रथम तो वाचशो अने त्यारबाद एने समझवानो प्रयत्न करशो। दृश्य एक, पेलू जे दृश्य छे ए शाळानो टीचर्स रूम छे, एटले के शिक्षको ज्यां पोतानो क्लास कार्य पूर्ण करी अने जता होय टीचर्स रूम एनु छे। त्रण चार शिक्षको बैठा छे अने बरोबर ए समये लिंकन आवे छे बाळक, ત્યારે એ વિદ્યાર્થી હોય છે, એ આવે છે અને તમને ખ્યાલ છે ટીચર્સ રૂમમાં જવું હોય તો પહેલો શબ્દ આપણે બોલીએ છીએ મે આઈ કમિંગ સર, એટલે કે સાહેબ હું અંદર આવી શકું, આ પરવાનગી માટે અંગ્રેજી આ વાક્ય છે હું અંદર આવી શકું। અને શિક્ષકે જોયું તરત જ કીધું યસ આવો, બાળક અંદર જાય છે અને શિક્ષક એને પ્રશ્ન કરે છે કે તારો અભ્યાસ બરોબર ચાલે છે, તને અમે જે કઈ સમજાવી છે એ તને સમજાય છે? ત્યારે બાળકે સુંદર મજાનો જવાબ આપ્યો કે હા સાહેબ, હું સખત મહેનત કરું છું અને તમારું માર્ગદર્શન મળે જો બે સફળતા માટે બે કાર્ય જરૂરી છે જીવનમાં વિદ્યાર્થી અવસ્થામાં જો આગળ વધવું હોય તો પ્રથમ તો મહેનત અને બીજી વસ્તુ છે માર્ગદર્શન। જો તમે ખૂબ મહેનત કરો અને યોગ્ય માર્ગદર્શન ન હોય તો પણ તમે ધારો તેવી સફળતા ન મેળવી શકો। માર્ગદર્શન હોય અને જો મહેનત ઓછી હોય તો પણ તમે ધારેલા ટાર્ગેટ સુધી ન પહોંચી શકો। એટલે આ લિંકન પાસે બંને વસ્તુ હતી, એને એમ કીધું કે સાહેબ હું મહેનત કરું છું અને તમારું માર્ગદર્શન પણ મળે છે। શિક્ષકે કીધું કે લિંકન, મને એવું જાણવા મળ્યું છે કે તું અભ્યાસની સાથે નોકરી પણ કરે છે। અને વિદ્યાર્થી મિત્રો, જે અબ્રાહમ લિંકને જવાબ આપ્યો છે એ બહુ સરસ મજાનો અને પ્રેરણાદાય, વર્તમાન સમયમાં મને અને તમને પ્રેરણા મળે એવો જવાબ કે હા સાહેબ, તમે જે જાણ્યું એ શક્ય છે, હું નોકરી કરું છું, મારા માતા પિતા ગરીબ છે, મારા શિક્ષણનો બોજ
એમના ઉપર ન આવે, એમને પોષાય એમ નથી, એટલા માટે હું મોકલી દઉં છું. આજે જ્યારે ઘણા વિદ્યાર્થીઓ બેજવાબદાર બની અને રખડતા હોય છે, એના માટે એક આ ઉદાહરણ રૂપ છે. દરેક બાળકને પોતાના પરિવારની પરિસ્થિતિનો ખ્યાલ હોવો જોઈએ. ત્યારે શિક્ષકે કીધું કે લિંકન, મને તારા પ્રત્યે ગૌરવ છે, મને તારા પ્રત્યે માન છે, તું કેમ અહીં આવ્યો એ મને કે. ત્યારે એ બાળકે પોતાના શિક્ષકને કીધું કે સાહેબ, કાલે તમે જે મને પાઠ સમજાવ્યો, કાલે તમે મને જે પાઠ ભણાવ્યો, એના વિશે વધુ જાણવાની ઈચ્છા છે. જો એનામાં કેવા ગુણો છે વિદ્યાર્થી, એના વિશે વધુ જાણવાની જરૂર છે, એ વિષયની કોઈ આપની પાસે ચોપડી હોય તો મારે જોઈ છે, માટે હું તમારા પાસે આવું છું. અને શિક્ષકે એની જિજ્ઞાસા વૃત્તિ જોઈ, વધુ જાણવાની લાગણી ઈચ્છા. શિક્ષકને પણ આનંદ થયો, જે બાળક વારંવાર જિજ્ઞાસા વધુ જાણવાની ઈચ્છા ધરાવતો હોય, એ બાળક એ વિદ્યાર્થી પ્રત્યે શિક્ષકને લાગણી હોય. તરત જ શિક્ષકે ઉભા થઈ અને એક પુસ્તક કાઢી અને એને આપે છે અને કીધું કે આલે, કાલે જે વિષય ભણ્યો એના વિશે વધુ માહિતી તારે જોતી હોય તો આ પુસ્તકમાં છે. કારણ કે શાળાનું જે પાઠ્યપુસ્તક હોય એમાં તો મર્યાદિત વાત હોય. બાળક એ પુસ્તક હાથમાં લે છે અને પોતાના શિક્ષકને કીધું કે સાહેબ, હું થોડા દિવસમાં આ પુસ્તક આપને પાછું આપી દઈશ. અને શિક્ષકે કીધું કે કાંઈ વાંધો નહીં, મારે અત્યારે આ પુસ્તકની કાંઈ એવી જરૂર નથી, વંચાઈ જાય ત્યાર પછી મને આપી દેજે. વિદ્યાર્થી ખુશ થાય છે અને અહીંયાથી નીકળી જાય છે. દ્રશ્ય એ કંઈ વિદ્યાર્થી મિત્રો પૂરું થાય છે. દ્રશ્ય બે, ભાગ બે, એ જે છે સ્થળ એ લિંકનનું ઘર છે. નાના એવા ઘરમાં લિંકન પોતે સુતા સુતા પુસ્તક વાંચે છે. ટક 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 ઘડિયાળનો અવાજ આવે છે. પણ વિદ્યાર્થી મિત્રો, બને છે એવું કે મારી પાસે પુસ્તક વાંચતા હતા, એમાં વાંચતા વાંચતા નીંદર આવી જાય છે. આવું તમે પણ ઘણી વાર અનુભવ કર્યો હશે. અને નીંદર આવી જાય છે, પુસ્તક એમનું એમના ઉપર રહી જાય છે અને થોડાક સમય પછી શરીરને કદાચ થોડું ઘણું ડેક્યું હશે અને પુસ્તક નીચે પડી ગયું છે. સંજોગાવશ એ પુસ્તક બારી પાસે નીચે પડી જાય છે અને ચોમાસાના દિવસો છે. લિંકન બર્મિંગહામમાં સુતા છે અને વરસાદ આવવાની શરૂઆત થાય છે. હવે તમને ખ્યાલ છે કે બારી ખુલ્લી હોય અને વરસાદ આવે તો એની વાછટ એના છાંટા અંદર પણ આવી શકે અને એ વરસાદના પાણીના કારણે પુસ્તક નીચે પડ્યું, એ આખું પડ્યું. હવારે જ્યારે લિંકન પોતાની નીંદરમાંથી જાગે છે ત્યારે જોયું તો પુસ્તક તો નીચે,
અને બહુ પલળી ગયું હતું એટલે ચિંતા થઈ કે હવે શું કરું, મારી પાસે પૈસા નથી, નહીતર તો નવું લઈ અને સાહેબને આપી દઉં, અને આ પુસ્તક તો હવે હાલે જ નથી. તમને ખ્યાલ છે કે કોઈ પણ પુસ્તક વધુ પલળી જાય તો એની દશા, એની સ્થિતિ કેવી હોય, શું કરવું? એને એમ થયું મારી ભૂલ થઈ, મારે આ રીતે વાંચતા વાંચતા સુઈ જવાતું નથી અને એના કારણે મેનું નવા પુસ્તકના પૈસા છે નહીં. હવે શું વિચાર કરે છે કે સાહેબને એવું બહાનું કાઢું કે પુસ્તક ચોરાઈ ગયું, અથવા તો બીજું બહાનું એવું પણ કાઢું કે રસ્તામાં પડી ગયું, શું કરું? ચોરી થઈ ગયું એમ કેવું કે રસ્તામાં પડી ગયું એમ કેવું? વિચારે ચડી જાય છે અને છેલ્લે એને નક્કી કર્યું કે આવું કોઈ પણ બહાનું નથી કાઢવું. નથી એમ કેવું કે ચોરી થઈ ગયું, નથી એમ કેવું કે રસ્તામાં પડી ગયું, હું સાચું જ બોલીશ. જો જે વ્યક્તિ સાચું બોલે છે, શાસ્ત્રમાં એવું પણ લખ્યું છે કે એની ઈશ્વર મદદ કરે છે. હું સાચું જ બોલીશ, જે પરિણામ આવે ભૂલ મારી છે, જે કઈ સ્થળ સાહેબ સજા કરશે એ મને મંજૂર છે, પણ હું ખોટું તો બોલીશ જ. આવું વિચારી અને લિંકન પોતાના ઘરેથી નીકળી જાય છે. દ્રશ્ય બે પૂરું થાય છે. ભાગ ત્રીજો, એ ત્રીજો ભાગ પણ જે પહેલો ભાગ જે શિક્ષક જ્યાં બધા મળી અને પોતાના વિષયની ચર્ચા કરતા હોય અથવા તો કોઈ કાર્ય કરતા હોય એવો રૂમેટિક ટીચર, એ સ્થળનો છે ત્રીજો ભાગ. બધા શિક્ષકો બેઠા છે અને બરાબર એ વખતે લિંકન આવે છે, પાછો એનો એ શબ્દ મેં આઈ કમિન સર, પણ આ વખતે ચહેરાનો ભાવ થોડોક જુદો હતો. પ્રથમ વખતે ગયેલા ત્યારે ચહેરામાં જે ભાવ હતો એનાથી ફેર અને શા માટે એ આપને પણ ખબર છે. અને બરાબર એ અંદર જાય છે ત્યારે શિક્ષકે એક પ્રશ્ન કર્યો કે તારે મદદની જરૂર છે? અને એ વખતે દુઃખ સાથે લિંકન પોતાના સાહેબને કહે છે, સાહેબ આપે મને જે પુસ્તક આપ્યું હતું એ પુસ્તક હું વાંચતો હતો અને મને નિંદર આવી ગઈ અને પુસ્તક નીચે પડી ગયું અને કાલે રાતે વરસાદ ઘણો હતો અને વરસાદનું પાણી બારી દ્વારા અંદર અને તમારું પુસ્તક પલળી ગયું છે, હું ગુનેગાર છું. પુસ્તક પલળી ગયાનું મને દુઃખ છે, હું ગુનેગાર છું, મારી પાસે પૈસા નથી કે હું આપને નવું પુસ્તક આપું, આપ મને સજા આપો. પ્રથમ તો શિક્ષકને એમ થયું કે એમ કહેશે કે હજી પુસ્તક વચાણું નથી, બે ત્રણ દિવસ પછી વાંચીને આપી દઈશ. એટલે શિક્ષકે તરત જ કીધું, મને ચાણક્યનું વાક્ય યાદ આવે છે, ચાણક્યએ શિક્ષક માટે કીધું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. વર્તમાન સમયની વાત કદાચ અપવાદરૂપ પણ થોડી ઘણી હોય શકે,
પણ ચાણક્ય કીધું કે શિક્ષક કવિ સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદ મેં પલતે શિક્ષક તારે દેખરાવી શકે। જે જે મહાપુરુષો દુનિયાના છે એમના ગુરુનો એમાં એના શિક્ષકનો ફાળો જરૂર રહ્યો છે। પછી દયાનંદ હોય કે વિવેકાનંદ હોય, ગુરુનું બહુ મહત્વ રહ્યું છે। શિક્ષકે કીધું કે કાંઈ વાંધો નહીં, તારે નવી ચોપડી લેવાની કાંઈ જરૂર નથી। લિંકન કીધું કે સાહેબ મારી પરિસ્થિતિ એવી છે, હું પુસ્તક લઈ શકતો નથી। અને શિક્ષકે કીધું આઈ નો, હું જાણું છું, મને ખબર છે તારી બેદરકારીથી આ પુસ્તક બગડ્યું, પણ તું સાચું બોલ્યો। જો ભૂલ તો કોઈ રીતે થઈ જતી હોય, સહજ રીતે થઈ શકતી હોય, આકસ્મિક રીતે થઈ શકતી હોય, ક્યારેક જાણી જોઈને થતી હોય। શિક્ષકે લિંગનને કીધું કે ભૂલ તારી બેદરકારીથી થઈ છે, પણ તું સાચું બોલ્યો। ભારત તો તે કોઈ કારણ આપી શીખો, ખોટું બોલે અને બચી શીખો, પણ તું સાચું બોલ્યો, ભૂલનો તને અહેસાસ છે। વિદ્યાર્થી મિત્રો, ભૂલ થવી એ સ્વાભાવિક છે, પણ એનો અહેસાસ થયો કે મારાથી આ ભૂલ થઈ અને હવે આ ભૂલ ન થવી જોઈએ, તે ભૂલનો એકરાર કર્યો છે, એટલે હું તને માફી આપું છું। હવેનો પ્રશ્ન આવજો વિદ્યાર્થી મિત્રો, શિક્ષકનું પુસ્તક પહેર્યું એ બદલે કિંમત નથી લેતા, એ તો માફી આપી દીધી, પણ લિંકને કીધું કે હું મારી જાતને ક્યારે માફ ન કરી શકું સાહેબ, મારી બેદરકારીથી આ પુસ્તક બગડ્યું છે, તમે માફ કરી દો, પણ હું મારી જાતને માફી નહીં આપી શકું। મારે કોઈ પણ કાર્ય કરી અને એનો બદલો વાળવો છે, તો જ મારા મનમાં શાંતિ થશે। શિક્ષકે કીધું કે ભાઈ મારે તારી પાસેથી કોઈ અપેક્ષા નથી, તે બસ સાચા હૃદયથી ભૂલ સ્વીકારી લીધી, એટલું જ મારા માટે ઘણું છે, મારે કાંઈ પુસ્તક તારી પાસેથી નવું નથી જોયું। પણ અબ્રાહમ લિંકન એ માનતો નથી, એ બાળક કીધું કે ના સાહેબ, તમે મને કોઈ પણ કામ આપો, હું થોડાક દિવસ તમારા ઘરે આવી અને કામ કરીશ, તો જ મને સંતોષ થશે। હું આપના માટે નથી કીધો, મારા માટે કહું છું, તો જ મને શાંતિ થશે, મારી ભૂલની સજા તો જ માફ થઈ એમ હું માનીશ, આપ મને કોઈ પણ કામ આપો। અને ન છતાં શિક્ષકે કીધું કે જો તારા મનમાં એવું જ હોય તો કાલથી તું મારા ઘરે કામે આવજે, રોજ સવારે બાગને પાણી પાવા માટે આવજે, બાગનો કામ કરજે। અને આ શબ્દ જ્યારે લિંકન સાંભળ્યા ત્યારે એના મનમાં શાંતિ થઈ, સુગામ પોતે ભૂલ કરી એની સજા રૂપે એ પોતાના શિક્ષકના ઘરે બાગનું કામ કરવા તૈયાર થયું છે। એ જ બાળક મહાન બને છે વિદ્યાર્થી મિત્રો, કે જે પોતાની ભૂલ સ્વીકારે અને એ ભૂલની સજા રૂપે કંઈ પણ કામ કરવા તૈયાર થાય, અને એ બાળક ત્યાંથી નીકળી જાય છે, પણ એના ચહેરામાં આનંદ હતો, કારણ કે પોતે જે ભૂલ કરી એના બદલામાં એને કામ સ્વીકાર્યું। શેનું કામ? કે બાગનું કામ। મોટા બંગલા હોય શહેરના, એમાં નાનકડા એવા બાગ બગીચા હોય, એને કાપવાના, છોડને પાણી પાવાનું બહુ કામ હોય છે, એ કામ લિંકને સ્વીકાર્યું। આવા જ બાળકો વિદ્યાર્થી મિત્રો આગળ જતા એ મહાન બનતા હોય। અબ્રાહમ લિંકનના ઉદાહરણ દ્વારા
विद्यार्थी मित्रों आपने आ पाठ माथी ए बोध मळे छे के भूल आपणा थी कोई पण थाय तो ए भूल ने सुधारवानो प्रयत्न करवानो, ए भूल ने सहर्ष स्वीकारी लेवानो, अने ए जो आपणे स्वीकारी लेवानो गुण आपणा पासे तो आपणे आगळ जता सारी सफलता मेळवी शकशुं। विद्यार्थी मित्रों आजना पाठ अंतर्गत हूँ आपने होमवर्क आपी रह्यो छुं। आज नो होमवर्क आइडियल बुक तमारी पासे आवी गई हशे। आइडियल बुक में पेज नंबर 12 तमे खोलशो, पन्ना नंबर 12 ए संपूर्ण पूर्व आइडियल बुक में ज अंदर पूरवानो छे। प्रश्न नंबर 1, 2, 3, 4 जो तमे शांतिथी शांत चित्ते આલ્ડિયાને નિહાળ્યો હશે તો મને આશા છે કે મેં જે તમને હોમવર્ક આપ્યું એ તમને આપોઆપ સમજાઈ જશે, કોઈ પણ સાહિત્યની તમારે જરૂર રહેશે નહીં। અને એ પણ આશા રાખું કે આ પાઠને એકવાર આપ શાંત ચિત્તે વાંચશો। અસ્તો, જય હિન્દ।